हेलो स्टूडेंट्स, आपणे लास्ट लेक्चर नी अंदर एमिनो एसिड विषे भण्या। हवे एमिनो एसिड छे एनी पछीनो मुद्दो आम जोईए तो आपणी टेक्स्टबुकमां जे शरूआतना भागमां थोड़ू थोड़ू बधुं आपेलुं छे। जो एमिनो एसिड विषे थोड़ूक आपेलुं छे, वळी पाछું થોડુંક છે લિપિડ વિશે ને થોડુંક કાર્બોદિત વિશે ને થોડુંક એવું બધું થોડું થોડું આપ્યું, વળી પાછું અલગ આપ્યું। એટલે આપણે આખા ચેપ્ટરમાં જ્યાં કંઈ એમિનો એસિડ અને એમાંથી બનતા પ્રોટીન સાથે સંકળાયેલા મુદ્દા બધાને એક સાથે રાખીએ કે જેથી આપણે એને પૂરેપૂરું સમજી શકીએ। તો આપણે ભણ્યા હતા કે પ્રોટીન છે એ શું છે, પ્રોટીનની અહીંયા વ્યાખ્યા આપણે લખી લઈએ। પ્રોટીન એટલે એમિનો એસિડ જોડાઈને બનતી એક કરતાં, અથવા સીધે સીધું આપણે યાદ રાખીએ કે એમિનો એસિડ જોડાય એટલે બનતી શૃંખલાને આપણે શું કહીએ, પોલીપેપ્ટાઇડ। તો પ્રોટીન એટલે એક અથવા વધુ પોલીપેપ્ટાઇડ, એને શું કહેવાય, પ્રોટીન તરીકે ઓળખાય। અમુક પ્રોટીનમાં એક પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય, અમુકમાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલા પણ હોય, અને એ ભેગા મળીને પ્રોટીન બનાવે છે। તો પહેલું તો એ કઈ રીતે જોડાતા હશે એ આપણે સમજીએ, અને આની અંદર આપણે બે મુદ્દાઓ છે એ સાંકળી લઈએ। તો પ્રોટીન આપણે જે ભણ્યા એમિનો એસિડ વિશે ભણ્યા, પ્રોટીનની સંરચના અને પ્રોટીન એ બે મુદ્દાઓ છે, આપણે આમાં ભેગા સાંકળી લઈએ। પ્રોટીન કેવી રીતે બને છે, તો આમ તો આપણે સમજીએ કે એમિનો એસિડ છે, આ એક એમિનો એસિડ, હવે આપણે ટૂંકમાં આમ લખીએ આ બીજો એમિનો એસિડ, આવી રીતે ઘણા બધા છે એમિનો એસિડ છે, ક્યાં બંધથી જોડાય, પેપ્ટાઇડ બંધથી જોડાય, બરાબર, અને એને કારણે બને એને આપણે શું કહેશું, પોલીપેપ્ટાઇડ શૃંખલા। તો હવે એનું જોડાણ કેવી રીતે થતું હશે, આ બધા છે કઈ રીતે જોડાતા હશે, તો એના માટે ફરીથી આપણે યાદ કરીએ એમિનો એસિડને, બરાબર। અહીંયા આપણે આલ્ફા કાર્બન લખીએ એક બાજુ NH2, એક બાજુ COOH, અને એક બાજુ છે એ આપણે H રાખીએ અને એક બાજુ R રાખીએ, કોઈ પણ રીતે તમે કહી શકો। હવે અહીંયા બાજુમાં આપણે રાખીએ બીજો એમિનો એસિડ, સેમ આની જેમ જ, આ જેમ લખો એવી જ રીતે આપણે બીજો એમિનો એસિડ છે NH2, આ H, અહીંયા R, COOH, આ સાઈડમાં આપણે રાખી દઈએ ત્રીજો COOH, NH2, RH, અને આ R જૂથ। આર જૂથ અનુસાર એમિનો એસિડ છે એના નામ છે એ બદલતા હોય। હવે કોઈ પણ પ્રોટીન છે, પ્રોટીન કેવો છે, તો કે પ્રોટીન છે ને એ વિષમ પોલિમર છે, વિષમ પોલિમર। સામાન્ય રીતે એની અંદર આવા ઘણા બધા એમિનો એસિડ જોડાતા હોય તો એ કોઈ એક જ પ્રકારના ન હોય, કે ગ્લાયસિન તો બધે ગ્લાયસિન, સેરિન તો બધે સેરિન, એવું નહીં, કોઈ એકાદો ગ્લાયસિન હોય, બીજો હોય, ગમે એ, ટૂંકમાં એ વિષ છે ને, એ વિષે વિષમાંથી કોઈ પણ આડા અવડા હોઈ શકે। આપણે કેમ એથી ઝેડ 26 અક્ષર છે એ ટુ ઝેડ કહીએ ને, તો એ કેવી રીતે જુદી જુદી રીતે ગોઠવે ને એમાંથી ઇંગ્લિશનું કેટલું બધું તૈયાર થાય, અત્યાર સુધી તમે બધું ભણ્યા ઇંગ્લિશમાં, ઘણા બધા મેગેઝિન્સ આવતા હોય, ન્યૂઝપેપર આવતા હોય, કે ઘણું બધું સાહિત્ય હોય, ઘણું આગળનું ભણવાનું, એ બધું ખાલી આટલા એથી ઝેડ વચ્ચેથી જ લખાણું, છતાં બધું એક જ છે, તો આટલું બધું ભણવાનું આવે જ નહીં ને, આગળ એ બધું ઇંગ્લિશમાં જ ભણશો તો શું બધું એક જ હશે, એબીસીડીમાંથી જ બન્યું છે। અથવા તમે આંકડા કહો તો આપણે ગણીએ કે 0, 1 થી લઈને 9 સુધી એમ, બરાબર, તો એ બધા છે એનાથી જ આંકડા બન્યા, તો એ બધા કંઈ સરખા છે, આપણા બધાના મોબાઈલ નંબર એ અલગ હોય ને, કેટલા બધા થાય એમાંથી, તો વિચાર કરો કે એ તો આટલા જ આંકડામાંથી પણ આટલા બધા અલગ અલગ મોબાઈલ નંબર બને છે, તો આ તો 20 છે ને, પહેલાં તો 0 થી 9 છે, આ 20 છે, અને એ 20 છે એમાં પણ પાછા અલગ અલગ બને, આપણા મોબાઈલના આંકડા કરતાં વધારે વેરિએશન છે। તો પ્રોટીનની સંખ્યા કેટલી, તમને કોઈ એમિનો એસિડની પૂછે તો તમને ખબર છે 300થી વધારે, પ્રોટીન નિર્માણમાં તો કે 20, કેટલીક ફૂગ જેવામાં તો કે 2, ક્યારેક રેરલી જોવા મળે એમ ગણો તો 22, બાકી આપણે આમ ગણો તો 20 જ જવાબ। કોઈ પણ પૂછે કેટલા એમિનો એસિડ પ્રોટીન બનાવે, તો રાઈટ આન્સર આપણે 20 કહેવાનો, પણ પ્રોટીન કેટલા હશે દુનિયાની અંદર, તમને એવું કોઈ પૂછે કે દુનિયામાં પ્રોટીન કેટલા, તો એની કોઈ ગણતરી થઈ શકે નહીં, અસંખ્ય પ્રોટીન, બરાબર, અસંખ્ય પ્રોટીન। તમને એમ કોઈ કહે કે ઇંગ્લિશના એથી ઝેડથી કેટલા વાક્ય બને, સંખ્યા દર્શાવો, તમે દર્શાવી શકો,
તો કે નહીં એ અસંખ્ય થઈ શકે. એ જ રીતે આની અંદર ખાસ આપણે ધ્યાન રાખશું કે પ્રોટીન બનતા હોય એની અંદર જે એમિનો એસિડ છે એની સંખ્યા, પછી એનો પ્રકાર, આ ખાસ યાદ રાખજો, 12મામાં એ કામ લાગશે, અને એનો ક્રમ, આ ત્રણેય વસ્તુ જરૂરી છે. ધારો કે અહીંયા આપણે સંખ્યા છે કોઈની અંદર, આ તો સમજવા માટે એટલા નાના ન હોય, છતાં આપણે આમ સમજીએ અત્યારે વધારે ઝડપથી થાય કે આની અંદર મેં 6 એમિનો એસિડ રાખ્યા. અવળો પ્રોટીન ન હોય, કેમ કે પ્રોટીન એટલે પોલીપેપ્ટાઇડ, 10થી તો વધારે, પણ આપણે જલ્દી દોરાય એટલે 6 રાખ્યા. હવે આની અંદર મેં એ બી સી ડી ઈ એફ રાખ્યું, બરાબર. હવે બીજો હું છે એમાં 5 રાખું, ખાલી એક જ સંખ્યા બદલી નાખું કે વધારે બદલું, આટલા રેખા. આમાં મેં આ જ રેખા એ બી સી ડી ઈ, તો આ બે એક કહેવાશે? તો કે નહીં, આય જુદો આય જુદો. સંખ્યા બદલાય, એમિનો એસિડની સંખ્યા બદલાય તો પ્રોટીન છે એ પણ બદલાય છે. હવે ધારો કે અહીંયા એ બી સી ડી ઈ એફ આ બધા હું સંખ્યા એટલી જ રાખું, પ્રકાર બદલી નાખું. અહીંયા મેં એ રાખ્યો, બરાબર, અને આ એક શૃંખલા છે. હવે અહીંયા મેં એ રાખ્યો, અહીંયા મેં બીને બદલે પાછો એ જ રાખ્યો, પ્રકાર બદલી નાખ્યો, એક જ નો પ્રકાર બદલી નાખું તો પણ છે એ આખું પ્રોટીન બદલાઈ જાય. એ તમારે પોઈન્ટ મ્યુટેશનમાં 12મામાં આવશે, એક જ જગ્યાએ, એમાં તો એનાથી પણ ડિટેલમાં આવશે કે જનીન સંકેત બદલાય તો એમિનો એસિડ બદલાય, એ તમે બધું ત્યારે ભણશો. હવે ક્રમ બદલી નાખું, અહીંયા હું એ અને બી, બી કાઢતી નથી, બી પણ રાખું જ છું, પણ ક્રમ બદલી નાખું. એને હું અહીંયા લઈ લઉં, બી રાખું છું પણ એને ક્રમ આડાવડો કરી દઉં, બરાબર. તો આ રીતે આપણે ગુજરાતીમાં કોઈ પણ નામ હોઈ શકે, આપણે બહુ જાણીતું છે એ યાદ કરીએ, કોરોના, બરાબર, એક જ ને કાઢી નાખો તો રોના, અહીંયા કાઢો તો કોરો થઈ જાય, બદલાઈ જાય આખું અર્થઘટન. હવે એકાદ છે એનો તમે પ્રકાર છે એ બદલી નાખો, બરાબર. અહીંયા તમે આ રો છે એને બદલે તમે કો કરી દો તો કોકો ના થઈ જાય, ના કરી દો તો કોના ના થઈ જાય, બરાબર. હવે તમે ક્રમ બદલી નાખો, આને અહીં લઈ નાખો તો રોકોના, કોરોનાને રોકવાનો જ છે, પણ આમાં આમ નામ બદલી જાય તો શું થઈ જાય, રોકોના. ટૂંકમાં જે રીતે આપણે કંઈ પણ લખતા હોય એકાદ અક્ષર ઘટી જાય, વધી જાય, ક્રમ બદલાઈ જાય, એ અક્ષરનો પ્રકાર બદલાઈ જાય, તો આખું વાક્યનું અર્થઘટન બદલાઈ જાય. એ જ રીતે એમિનો એસિડની સંખ્યામાં ફેરફાર થાય, પ્રકારમાં ફેરફાર થાય કે ક્રમમાં ફેરફાર થાય તો આખું પ્રોટીન બદલાઈ જાય. અને આવા ભલે 20 એમિનો એસિડ આપણા સજીવોની અંદર પ્રોટીન બનાવે છે, પણ એના કોઈકમાં 19 હોય ભાગ લેતા હોય, 20 પૈકીના, ભલે આમ હોય ઘણા બધા, પણ એકે ભાગ ન લીધો હોય, કોઈમાં 15 ભાગ લીધો હોય, હોઈ શકે ને એમ. તો એ રીતે બદલાય, પછી કોણે ભાગ લીધો એનો પ્રકાર છે, અને ક્રમ કે બધાએ કદાચ એટલે જ ભાગ લીધો હોય પણ આડાવડા ક્રમે હોય તો એ બદલાઈ શકે છે. તો આ થઈ ગયું કઈ રીતે થાય છે, જુદા જુદા ભાગ લે છે એટલે એને શું કહે છે, વિષમ પોલિમર. પણ હવે એમની વચ્ચે પેપ્ટાઇડ બંધ કેવી રીતે થતો હશે એ આપણે જોઈએ. અહીંયા આપણે એક એમિનો એસિડ રાખો, આ આ આટલો એક એમિનો એસિડ છે, આ બીજો છે અને આ ત્રીજો છે, આ ત્રણ રેખા છે સમજવા માટે. હવે આ બે એમિનો એસિડ કેવી રીતે જોડાશે પેપ્ટાઇડ બંધથી, તો પેપ્ટાઇડ બંધ કેવી રીતે આમાં બનશે તમે જોઈ શકો છો. આમાં એક એચ છે, આમાં બે એચ છે, આમાં સાથે ઓ પણ છે. જો તમારે જેટલા પણ તમે 11મામાં પાચનતંત્રમાં ભણશો કે આપણે જે કંઈ ખોરાકમાં લઈએ છીએ, પ્રોટીન લઈએ, કાર્બોદિત લઈએ કે લિપિડ, જે કંઈ પણ લઈએ, લિપિડ લઈએ, ન્યુક્લિક એસિડ લઈએ, બધું જ, આવા બધા જ જે કંઈ આપણા શરીરના કોષ બનાવવામાં મેઇન જે વપરાય છે, આવા કાર્બનિક દ્રવ્યો છે એ આપણે જ્યારે ખાઈએ ખોરાકમાં, ત્યારે કોષની અંદર એ પ્રવેશવા માટે પહેલાં તૂટે, બરાબર. પાચન છે, પાચન એટલે શું, તો કે આવા મહાઅણુ છે, ખોરાકમાં લીધેલા મહાઅણુ છે એને સૂક્ષ્મ સ્વરૂપમાં ફેરવી નાખવાની જે પ્રક્રિયા છે એને આપણે કહીએ પાચન. પણ પાચન છે એમાં ઉત્સેચકોની હાજરી જરૂરી છે, ચોક્કસ ઉત્સેચક હોય તો પાચન થાય. અને એ ઉત્સેચકો કઈ ક્રિયા દ્વારા, તો કે જળ વિભાજન
द्वारा ये पाचन करे। जल विभाजन एटले पानी उमेरे, आनी उपर शू उमेराशे, पानी उमेराशे, एकलू पानी उमेराशे तो नहीं तूटे, पण साथे साथे एनी कोई चोक्कस उत्सेचक एनी उपर असर करतो होय एवा उत्सेचकनी हाजरी हशे तो आ महाअणु छे ए आवा सरल अणुमां फेरवाई जशे। आ क्रियाने आपणे पाचन कहे। पाणी उमेरू तो तूटे, તો પાણી દૂર કરી દો આમાંથી તો એ શું થઈ જાય, જોડાઈ જાય, બરાબર। હાઇડ્રેશન એટલે પાણી ઉમેરવું અને ડિહાઇડ્રેશન એટલે પાણી દૂર કરવું। તો હાઇડ્રેશન કરો તો તૂટી જાય, પણ ડિહાઇડ્રેશન કરો તો એ જોઈન્ટ થઈ જાય, ભેગા થઈ જાય। તો અહીંયા જે તમામે તમામની અંદર આવા બંધ બનશે, બધામાં પેપ્ટાઇડ નહીં બને, બરાબર, કોઈકમાં એસ્ટર બંધ બનશે, કોઈકમાં કાર્બોદિતમાં ગ્લાયકોસિડિક બંધ બનશે, જે આગળ તમે ભણશો, પણ આની અંદર પેપ્ટાઇડ બંધ બને, પહેલાંની કાર્બોદિતમાં ગ્લાયકોસિડિક બંધ બને, લિપિડમાં એસ્ટર બંધ બને, કે ડીએનએમાં તો ઘણા બધા આવશે તમારે ન્યુક્લિક એસિડમાં, બરાબર, ફોસ્ફોડાયસ્ટર, કોઈ પણ બંધ છે એમાંથી એચ ટુઓ નીકળશે જ। આ ખાસ અગત્યનું, બધા એમાંથી પાણી દૂર થશે, પાણી દૂર કરી દે તો એ જોડાઈ જાય। તો હવે આમાં પાણી આપણને ક્યાંક દેખાતું નથી, પણ આપણે પાણી કાઢવું પડશે, બરાબર। તો પાણીમાં એચ ટુ ઓ, એ બે એચ લેવાના છે અને એક છે એ ઓ લેવાનો છે। હવે એકલા કોઈ દિવસ જોડાણ થાય નહીં, કોઈ એક જ વ્યક્તિ આપે તો એ બે જોડાઈ શકે, હંમેશા ભાગીદારીમાં બે એક એક તો આપવું જોઈએ, પછી ભલે કોઈ પાસે વધારે હોય, કોઈ પાસે ઓછું હોય, પણ બે એક એક ભાગ આપવો પડે, તો બે ભાગ દેવાનો છે। હવે આ એમિનો એસિડ પાસે ઓ એ છે અને એચ એ છે, આમાં ઓ નથી, એટલે આ શું કરશે, તો કે આ એક ઓ આપશે ને એક એચ આપશે, આમાં બે એચ છે તો એ શું આપશે, એક એચ આપી દેશે। તો હવે આને હું આમ જુદા લખું, એવી રીતે લખી શકાય ને, આ રીતે લખી શકાય એચ, અહીંયા એચ, અથવા તમે ડાયરેક્ટ આમ સમજી લો કે આની પાસે બે એચ છે તો એક એચ એને આપી દીધો, આ એચ છે બે એમાંથી એક એને દઈ દીધો। તો હવે શું થશે, એને જુદા પાડવા માટે આમ જ મારે દર્શાવવું પડશે કે તમે સમજી શકો, આ બે એચ હતા એને હું આમ લખી નાખું, બરાબર, આટલું છે એ નીકળી જશે, આટલું નીકળી ગયું એટલે શું થઈ ગયું, એચ ટુ અને ઓ નીકળી ગયા, પાણી દૂર થઈ ગયું, પાણી દૂર થઈ ગયું ને આ બે જોઈન્ટ થઈ ગયા। એ જ રીતે આની અંદરથી પણ આવા અને આ એક એચ નીકળી જશે એટલે એચ ટુ ઓ નીકળી ગયું, આમ બધા એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાતા જાય। તો હવે અહીંયા રહેશે શું, અહીંયા જે રહેશે એ શું હશે, તો આની અંદર જે તમને જોઈ શકો છો, અહીંયા રહ્યો સીઓ અને અહીંયા રહ્યો એન એચ, સીઓ અને એન એચ વચ્ચે જે જોવા મળે છે આ બંધ છે એને કયો કહેવામાં આવે, પેપ્ટાઇડ બંધ। જો આ છે, આ રીતના પ્રશ્નો હોઈ શકે કે પેપ્ટાઇડ બંધ છે નીચે પૈકી કોની વચ્ચે હોય, સી ઓ એન એચ, સી ઓ એન એચ ટુ, સી ડબલ ઓ એન એચ, સી ઓ ઓ એચ એન એચ, આવી રીતના ચાર વિકલ્પ હોય, આપણે યાદ રાખવાનું કે કોણ હશે, હવે બાકી રહ્યા હોય હોય ને, પાણી નીકળી ગયું તો હવે આ બાજુ ઓ એચ વહી ગયા, આ બાજુથી એચ વહી ગયું તો અહીંયા સી ઓ રહેશે ને એક બાજુ એન એચ રહેશે। આવી રીતે દરેકમાં સી ઓ એન એચ, સી ઓ એન એચ થઈ જશે, બધા જોઈન્ટ થઈ જશે એ પેપ્ટાઇડ બંધથી, અને આ રીતે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે બનશે। હવે પોલીપેપ્ટાઇડ શૃંખલા બને એ એક જ પ્રકારની હશે, તો કે નહીં, જે પોલીપેપ્ટાઇડ શૃંખલા બને એ ચાર રીતની ગોઠવણ ધરાવે છે, એટલે આપણે પ્રોટીન છે એના ચાર પ્રકાર છે કહી શકીએ, મુખ્ય પ્રોટીન છે, પ્રોટીન એની અંદરના ચાર પ્રકાર કયા, તો પહેલો છે એ આપણે કહી શકીએ, આપણે ચાર ટા રીતે બનાવીએ, પ્રાથમિક, બાકીના તમને પ્રાથમિક ઉપરથી ખબર પડી જાય, પ્રોટીન છે એક પ્રાથમિક હોય તો બીજું કયું હોય, દ્વિતીયક, પ્રાથમિક બંધારણવાળું પ્રોટીન, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક। હવે તમને તમારી ટેક્સ્ટબુકમાં એક આવી આકૃતિ છે આમ આવી, બરાબર, અને અહીંયા બાકીના એમિનો એસિડના બંધારણ આપણે બધું જવા દીધું, નહીં તો તમને પછી એમાં કોઈ પણ આર જૂથમાં તમે કોઈ પણ મૂકી શકો, એમાં એક રિંગવાળું રાખેલું છે જેને આપણે રિંગવાળું કહીએ છીએ ને, એ ટાઈપના બંધારણવાળો એમિનો એસિડ છે, એક બીજો છે, એક ત્રીજો, એમાં સમજવાનું શું છે, ધારો કે અહીંયા એક હું આમ આખું નથી લખતી, એમિનો એસિડ, એમિનો એસિડ,
એમિનો એસિડ આ રીતે રાખેલું છે, આવી રીતે જુદા જુદા એમિનો એસિડના બંધારણ. એ કંઈ પાકું કરવાનું નથી, એ તો કોઈ પણ એમિનો એસિડ હોઈ શકે, બરાબર. પણ એમાં એક આપેલું છે કે અહીંયા એક લખી નાખું હજી, એમિનો એસિડ એમાં એક આપેલું છે એન છે ને એવું, પછી એકમાં એન પ્લસ વન, એન પ્લસ ટુ, એન માઇનસ વન, એન માઇનસ ટુ, આ શું હશે? એ તો ખાલી ક્રમ દર્શાવ્યો છે. કોઈ પણ તમે ધ્યાનમાં લ્યો કે આ એમિનો એસિડને ધ્યાનમાં લો તો એને કહું એન, એના આગળના છે એમાં એન પ્લસ વન, એન પ્લસ ટુ, એ રીતે ક્રમ. એની પાછળના હોય તો એન માઇનસ વન. ધારો કે હું આને ગણું, ધ્યાનમાં લઉં, મેઇન ગણું, તો આ એન થાય તો આ એન પ્લસ વન, આ એન પ્લસ ટુ, આ એન પ્લસ થ્રી, તો આ કેવો થશે? એન માઇનસ વન. ટૂંકમાં એક ક્રમ દર્શાવ્યો છે, બીજું કંઈ છે નહીં. હવે આ જે ચારેય પ્રકારના બંધારણ છે એના વિશે આપણે સમજીએ. ઇંગ્લિશમાં આને શું કહેવાય? તો કે ઇંગ્લિશમાં આને પ્રાઇમરી, એ તો તમને ખબર છે, પ્રાઇમરી. આને કહેવાય સેકન્ડરી, આને કહેવાય ટર્શરી. આપણે ટર્શરી સેલ વોલ ભણાતા કોષ દિવાલમાં, જ્યારે પણ સ્થૂલન થઈને બનતું હતું એ બધું તમને સમજાવતું કોષ ચેપ્ટરમાં, ટર્શરી કહેવાય. ચોથું હોય એને ક્વાર્ટર, ક્વાર્ટરનરી, બરાબર, ક્વાર્ટરનરી તરીકે ઓળખવામાં આવે. ક્યારે એ નીટમાં આવા શબ્દો આવ્યા હોય તો આપણને ખબર પડે. પ્રાથમિક બંધારણ કોને કહેવાય? તો કે પ્રાથમિક બંધારણ છે ને એ હંમેશા જનીન દ્વારા નિયંત્રિત હોય, જનીન દ્વારા નિયંત્રિત. આ ખાસ આપણે યાદ રાખશું, જેવા જનીન હોય એ રીતનો પ્રોટીન બને. તમે બધું બારમામાં ભણશો, પ્રોટીન છે એ એની મેળે બની જાય? તો કે નહીં. જેવું જનીન હોય એ રીતના, જેવો જનીન તરફથી, જનીન એટલે શું? તો કે જનીન એટલે ડીએનએ. આપણે આગળ ભણશું આમાં ડીએનએ. ડીએનએ પાસે માહિતી હોય કેવો પ્રોટીન બનાવો, એ જેવી માહિતી આપશે એવો પ્રોટીન બનશે. પ્રોટીન ક્યાં બનશે તમે ભણી ગયા છો, પ્રોટીનનું કારખાનું રિબોઝોમ. કઈ કઈ જગ્યાએ હોય છે કોષની અંદર રિબોઝોમ એ પણ તમે ભણી ગયા છો. કોષ છે, ધારો કે તમે કહો કે આ વનસ્પતિ કોષ છે, તો રિબોઝોમ છે એ ક્યાં ક્યાં હશે? કોષરસમાં મુક્ત હશે, પછી અંતઃકોષરસ જાળની સપાટી ઉપર પણ હશે, બરાબર. પછી તો કે રિબોઝોમ છે એ તમે નાનું બતાવી દઈએ આપણે, આ શું થઈ ગયું? હરિતકણ. હરિતકણમાં રિબોઝોમ હશે. આ શું થઈ ગયું? તો કે કણાપસૂત્ર. કણાપસૂત્રમાં રિબોઝોમ હશે. અંગિકામાં 70 એસ વાળા હતા અને અહીંયા છે 70 વાળા હતા, પેલા 80 એસ વાળા હતા, બરાબર. એ આપણે બધું ભણી ગયા છીએ. તો કોઈ પણ જગ્યાએ રિબોઝોમ છે એ પ્રોટીનની ફેક્ટરી હતી. તો પ્રોટીનની ફેક્ટરી છે એ હતી તો પ્રોટીનનું પેકેજિંગ કરવા માટે એક અંગિકા શું કામ મૂકવામાં આવી? પ્રોટીન કે કોઈ પણ આવા જે બનતા હતા એનું પેકેજિંગ કોણ કરતું હતું? તો કે પેકેજિંગ કરવા માટેનો આખો યુનિટ હતો એક, ગોલગીકાય, બરાબર. અંતઃકોષરસ ઝાડ સાથે સંકળાયેલું હતું રિબોઝોમ. જે કાંઈ પ્રોટીન બનાવી ક્યાં મોકલવામાં આવતું હતું? ગોલગીકાયમાં. ત્યાં શું કરવામાં આવતું હતું? પેકેજિંગ કરવામાં આવતું હતું. અને પછી એને ચોક્કસ રીતે એનું પેકેજિંગ થાય, એની અંદર કાંઈક ઉમેરવાનું હોય, કાંઈક એને જુદી રીતે જોડવાનું હોય, બધું કરી અને છેલ્લે તૈયાર થાય, પછી બહાર મોકલે અને એ કાર્ય કરે. આ જ્યારે બનતું હોય રિબોઝોમમાંથી બને, ત્યારે બને ત્યારે કોઈ પણ પ્રોડક્ટ સાવ સરળ જ હોય પહેલાં તો, પછી એમાં મોડિફિકેશન થાય. તો જનીન દ્વારા નિયંત્રિત છે એ કેવી શૃંખલા છે? તો કે આ એમિનો એસિડ છે એની સીધી શૃંખલા જ છે. મતલબ કે જુદા જુદા પ્રકારના, જુદી જુદી સંખ્યામાં, જુદા જુદા ક્રમના, પણ આમ સીધી શૃંખલા છે. આવી જે શૃંખલા છે એને આપણે પ્રાથમિક પ્રોટીન તરીકે ઓળખીએ. આમાં ક્યાંય કોઈ ક્યાંય જોડાણું નથી. આમાં ફક્ત ક્યાં બંધ જોવા મળશે? તો કે આની અંદર આપણે બંધના નામ લખશું. ક્યારેક એવો ક્વેશ્ચન આવે કે પ્રાઇમરી જે પોલીપેપ્ટેડ છે, બરાબર, અથવા પ્રાઇમરી પ્રોટીન છે એમાં ક્યાં બંધ જોવા મળે? તો એની અંદર છે ફક્ત ને ફક્ત ક્યાં જોવા મળશે? પેપ્ટાઇડ બંધ જ જોવા મળે. આ બધા કેવા છે? આ બધા પેપ્ટાઇડ બંધ છે, એમાં બીજો કોઈ બંધ જોવા મળશે નહીં. હવે બીજો પ્રકાર જોઈએ, દ્વિતીયક, સેકન્ડરી. સેકન્ડરીમાં બે પ્રકાર છે એ પડે. એમાં પાછું આવ્યું આલ્ફા, આલ્ફા, બરાબર. અને બીજું છે આલ્ફા, એને આખું નામ આપણે લખીએ તો
આલ્ફા હેલિક્સ અને બીજું છે એ બીટા પ્લીટેડ. હવે આને સમજીએ. આલ્ફા હેલિક્સ છે એ શું છે? તો કે આ ટાઈપનું પ્રોટીનની આખી સીધી શૃંખલા હતી ને એ આમ વળી ગઈ, આમ વીંટળાઈ ગઈ. હવે તમે કોઈ આમ છે થોડો એવો કોઈ ભાગ હોય, દોરી તો ન કહી શકું પણ થોડો કડક એવો ભાગ હોય વાયર ટાઈપનો, બરાબર સીધો વાયર જેવું હોય, એને તમે આમ કરો. અમુક તો એવા હોય કે આમ તમે ટ્વિસ્ટ કરી શકો પણ આમ છટકી જાય હોય, છૂટી જાય એવો હોય એવું સમજી લ્યો. અને તમારે એને આમ રાખવો હોય વીંટીને તો કંઈક બાંધવું પડે ને તો એ આમ આમ રહી શકે, બાકી તો એ સીધું થઈ જાય એવું હોય. તો એના માટે થઈને એને જોઈન્ટ કરવું પડે. તો એ જોઈન્ટ કરવા માટે આ આની અંદર શું છે? તો કે આની અંદર આપણે આમ સમજીએ કે આ આખી એક શૃંખલા જ છે એમિનો એસિડવાળી. આ બધા એમિનો એસિડ છે, એમની વચ્ચે તો પેપ્ટાઇડ બનતો છે જ ઓલરેડી, જેમ આમાં હોય એ રીતે એમાં પેપ્ટાઇડ બનતો છે જ. હવે આ પેપ્ટાઇડ બનતો છે પણ એને આમ વાળીને આમ ચોક્કસ શેપ આપવા માટે, એમને જોઈન્ટ કરવા માટે ચોક્કસ એવા બીજા બંધ પણ જોવા મળશે. અહીંથી આને બેને જોડી દીધા ધારો કે, બરાબર અહીંથી પાછા આને જોડી દીધા, એવી રીતે આમ જોઈન્ટ કરેલા છે એને કારણે ભેગું રહી શકે. અને એ બંધ છે એ ક્યાં છે? તો કે એવા બંધ છે એને આપણે હાઇડ્રોજન બંધ તરીકે ઓળખીએ છીએ. હાઇડ્રોજન બંધ છે એ પણ જોવા મળશે. બીટા પ્લીટેડ એટલે શું? અને આ છે ને એમાં ખાસ યાદ રાખશું કે આલ્ફા હેલિક્સ છે ને એમાં જમણી સાઈડમાં આવર્તન દર્શાવે છે, જમણું આવર્તન, બરાબર જમણું હોય ને એમાં આ ભાગ જમણી સાઈડમાં આવશે. આ ગોળ ભાગ છે ને આપણે, તમને કેમ ખબર પડે? તો કે આપણી આમ આપણે ગણીએ તો આ આપણી જમણી સાઈડ અને આ આપણી ડાબી સાઈડ. બોર્ડમાં એ આમ કહું તો આ જમણી ને આ ડાબી થાય, પણ હું આમ ફરી જાઉં તો એ સાઈડ તો બોર્ડની આપણે કીધું હતું ને કે આ જમણી ને આ ડાબી, પણ હું આમ ફરી જઈશ તો જમણો હાથ મારો આ સાઈડ આવશે તો એ ડાબું થઈ જશે. ટૂંકમાં આમ ઊભા હોય ને આમ સામે થાય તો વિરુદ્ધ સાઈડ થઈ ગઈ ને. એટલે આમ છે ને ક્યારેય પણ તમે બોર્ડમાં બતાવવું હોય તો આને આપણે ડાબી સાઈડ કહીએ, આને જમણી સાઈડ કહીએ. તમે યાદ કરી લ્યો, હૃદયને આવશે અથવા ભણાય છો તમે, બરાબર આ રીતના અહીંથી આમ ડાબી સાઈડમાં આમ કમાન નીકળતી હતી, મહાધમની કમાન. તો ડાબી સાઈડ આ છે, જમણી સાઈડ આ છે, જમણી સાઈડનું આવર્તન છે મતલબ આવા ગોળ ભાગ જમણી સાઈડમાં આવવા જોઈએ. આ રીતના હોય ને તો એને જમણી સાઈડના આવર્તનવાળી શૃંખલા કહી શકીએ. તો એવું જે બતાવે છે એને જેમાં જમણું આવર્તન જોવા મળે એવી હાઇડ્રોજન બંધ અને પેપ્ટાઇડ બંધવાળી જે શૃંખલા બને છે, આવી ટ્વિસ્ટ થાય છે, એને સેકન્ડરી પ્રોટીનનો આલ્ફા હેલિક્સ તરીકે ઓળખીએ. તો એમાં ક્યાં ક્યાં બંધ જોવા મળશે? પેપ્ટાઇડ તો હશે ઓલરેડી, પણ પ્લસ હાઇડ્રોજન બંધ જોવા મળશે. બીટા પ્લીટેડ એમાં આમાં એક શૃંખલા હોય, એક વસ્તુ હજી યાદ રાખશું, આની અંદર એક જ શૃંખલા. તમને એવો ક્વેશ્ચન આવે કે દ્વિતીય પ્રકારના પ્રોટીનમાં એક શૃંખલામય જે પોલીપેપ્ટાઇડ છે એને શું કહી શકાય? તો કે દ્વિતીય પ્રકારમાં એક જ શૃંખલા હોય તો એને આલ્ફા હેલિક્સ કહેવાય, પણ બે શૃંખલા ભેગી થઈ જાય, જેમ કે આ એક શૃંખલા છે અને આ બીજી શૃંખલા છે, આ છે એ બે શૃંખલામાં એમિનો એસિડ તો છે જ ઓલરેડી, આ રીતે તો આપણે બતાવીએ છીએ એ ટાઈપની પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, આમાં એમિનો એસિડ છે. પણ હવે સામસામી જે શૃંખલાઓ છે એ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાઈ જશે, આમાં એક જ જોડાઈ ગઈ વીંટળાઈને આમ, અને આમાં સામસામેની શૃંખલાઓ છે એ આ રીતે આમ જોડાઈ જશે. આપણે અલગ કલર રાખીએ, આ રીતે અહીંયા આમ જોડાઈ જશે. તો આ શું થઈ ગયું? હાઇડ્રોજન બંધ થઈ ગયો, બરાબર આવા બધા હાઇડ્રોજન. આને કહેવાય બીટા પ્લીટેડ. પ્લીટેડ એટલે સાદી ભાષામાં કહીએ ને તો પાટલી, બધા પાટલી એટલે પાટલો ને પાટલી એવું નહીં, પાટલી એટલે તમને બધાને ખબર છે મમ્મી સાડી પહેરતા હોય ને આ રીતે આમ કરે ને આમ પાટલીવાળે, બધાને મમ્મી યાદ આવી ગયા છે. આ રીતના પાટલી જેમ પડે છે એવી રીતે આમ પાટલી, પણ સામસામે આવી બે જે છે શૃંખલા એ આમ પાટલીની જેમ પડે છે, એ શેપમાં પડે છે, એટલે આને પ્લીટેડ એટલે કે પાટલીવાળું બીટા પ્લીટેડ તરીકે ઓળખવામાં આવે છે. અને આના ઉપરથી આપણે એક યાદ રાખી શકીએ, સિલ્કની સાડી હોય ને મમ્મી પાસે, તો સિલ્કની અંદર જે પ્રોટીન જોવા મળે છે
एक्स्ट्रा याद रखू के सिल्क में, सिल्क में जोवा मळतु प्रोटीन, आपणे याद रखू सिल्क नी साड़ी मम्मी ने, ए बीटा प्लीटेड होय, बराबर। हवे आ बे प्रकार छे, आमा एक श्रृंखला आमा बे श्रृंखला होय, पण तमने तमे जोई शको छो કે પ્રાથમિકમાંથી જ દ્વિતીયક બને છે, ડાયરેક્ટ દ્વિતીયક બને। તમને એવો પ્રશ્ન પૂછાય કે રિબોઝોમ દ્વારા ઉત્પન્ન થતું પ્રોટીન નીચે પૈકી કયા પ્રકારનું, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક, તો રિબોઝોમ છે એ તો કારખાનું છે, કારખાનામાં પ્રોડક્ટ બને એ કોઈ મોડિફિકેશન થયેલી, મોડિફાઈડ પ્રોડક્ટ ન હોય, સીધી પહેલાં એમનેમ બને પછી એમાં મોડિફિકેશન થાય, થાય ને, તો આ રીતનું છે ને રિબોઝોમ દ્વારા, રિબોઝોમમાં બનનારું જનીન દ્વારા નિયંત્રિત હોય આખું એનું બંધારણ। એ કોણ છે, અહીંયા આપણે પોઈન્ટ હજી લખી નાખીએ, રિબોઝોમમાં બને આ પ્રકાર, અને આ આ બે છે ને એને સ્ટ્રક્ચરલ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે, સ્ટ્રક્ચરલ, અહીંયા બેનું લખી નાખું ભેગું, સ્ટ્રક્ચર એટલે બંધારણ, આને શું કહેશું, બંધારણીય પ્રોટીન। કોણ કોણ બંધારણીય છે, પ્રાથમિક અને દ્વિતીયક, એ કોઈ કાર્ય ન કરી શકે, ખાલી બંધારણમાં રહી શકે। અહીંયા લખીને સમજાવું, સ્ટ્રક્ચરલ પ્રોટીન કઈ રીતે, ધારો કે કોઈ દિવાલ બનાવી છે તો એમાં પથ્થર મૂક્યા તો એ કોઈ કાર્ય કરશે, ખાલી એમ બંધારણ બનાવશે, રચના બનાવશે, ટૂંકમાં એ બનાવવામાં કામ લાગે, પણ કોઈ એ કાર્ય કરવા માટે એક્ટિવ હોય નહીં। એમ આ છે ને એ કોષની અંદર જે કંઈ પણ જગ્યાએ સ્ટ્રક્ચરલ પ્રોટીન આવે છે બંધારણ બનાવવામાં, બંધારણીય પ્રોટીન જેને કહીએ, એ બધા આ ટાઈપના હોય, એવું નહીં કે આમ આમાંથી આ બની જાય ને આમાંથી આ ને આ છેલ્લું જ કામ લાગતું હશે, એવું નહીં, આ એ જરૂર હોય, આની જરૂર હોય, આ પણ ક્યાં જરૂરી હોય, ક્યાં આનો ઉપયોગ કોષમાં થતો હોય, જ્યાં કંઈક બંધારણ બનાવવું હોય ત્યાં, એટલે એને બંધારણીય પ્રોટીન કે સ્ટ્રક્ચરલ પ્રોટીન કહીએ। હવે રહ્યા કોણ તૃતીયક અને ચતુર્થક, એ બેયનું પણ પહેલાં આપણે આ બાબતે દર્શાવી દઈએ કે આ બે છે એને કેવા કહેવાય, તો કે કાર્ય કરે છે, એટલે એને કાર્યાત્મક, કાર્યાત્મક પ્રોટીન અથવા ક્રિયાત્મક પ્રોટીન અથવા ઇંગ્લિશમાં કહીએ તો ફંક્શનલ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે। ફંક્શન એટલે કાર્ય કરે છે, જ્યાં પણ કોષની અંદર, સજીવોની અંદર આપણે જોઈએ કોઈ પણની અંદર, તો કંઈક કાર્ય કરતા હોય, ઉત્સેચક તરીકે કાર્ય કરતા હોય, હોય ને ઉત્સેચક કાર્ય કરે છે, તમે આગળ ભણશો, અંતઃસ્ત્રાવો પણ ઘણા પ્રોટીનના બનેલા હોય, એ કંઈ કાર્ય કરતા હોય, ઘણા બધું એવું છે તમે ભણશો આગળ, તો એ જે કંઈ કામ કરે છે ને એ ક્યારેય પણ પ્રાથમિક કે દ્વિતીયકનો હોય, તમને એવો ક્વેશ્ચન કીધો હોય કે ઉત્સેચક છે એમાં નીચે પૈકી કોણ ન હોય, તો આમાં આમાંનો કોઈ વિકલ્પ હોય તો આપણે કહીએ કે આમાંથી ન હોય, એ કેવા ના હોઈ શકે, તો કે આમાંથી હોઈ શકે, કેમ કે એ કાર્ય કરી શકતા નથી, કાર્ય કરવા માટે હજી એની અંદર થોડુંક મોડિફિકેશન વધારે જરૂરી છે, હજી થોડુંક એ ફેરફાર પામશે અને વધારે થોડું જટિલ બનશે। તૃતીયક બંધારણ, તૃતીયક બંધારણ છે એને ટર્શરી સ્ટ્રક્ચર પણ કહી શકીએ, ટર્શરી બંધારણ પણ કહી શકીએ, એની અંદર ધારો કે અહીંયા હું આમ દર્શાવું અથવા જવા દઉં, ચાલો બીટા પ્લીટેડને આપણે જવા દઈએ, તમારે લખાઈ ગયું હશે આલ્ફા હેલિક્સ એક શૃંખલા, બીટા પ્લીટેડ બે શૃંખલાવાળું, પણ આલ્ફા હોય કે બીટા બે છે એની અંદર બંધ ક્યાં આવશે, આમાં ખાલી પેપ્ટાઇડ બંધ આવે, આની અંદર છે સેકન્ડરી પ્રોટીન છે એની અંદર કોણ કોણ આવશે, તો કે એની અંદર એક તો પહેલો તો પેપ્ટાઇડ બધામાં આવશે જ અને હાઇડ્રોજન બંધ। હવે ત્રીજું છે એની અંદર જોઈએ તો આ એક શૃંખલા છે એ આમ ગોળ 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 છે એ થઈ જાય ગમે એમ આમ વીંટળાઈ જાય, ટેક્સ્ટબુકમાં આપેલું છે ઊનના ગોળાની જેમ કે ઊનના દડાની જેમ, બરાબર, અહીંથી ધારો કે આમ ગઈ આમ ગઈ આમ ગઈ, આપણી બુકમાં હવે એરો છે ને તમને એમ થશે કે શું, પણ આ એક શૃંખલા આવી રીતે થઈ ગઈ, આવી રીતે એ થઈ ગઈ, જો જુદા જુદા વિજ્ઞાનમાં બધા આવા જે કંઈ બંધારણોનો જુદી જુદી રીતે અભ્યાસ કરવામાં આવતો હોય, જેમ કે તમે કેમિસ્ટ્રીમાં ઓર્ગેનિક ને ઇનઓર્ગેનિકમાં પાછું અલગ અલગ ભણતા હોય ને, ઇનઓર્ગેનિકમાં બધાના અણુસૂત્ર CaCl3 ને CA પેલું NaCl ને આ રીતના બધા છે આણ્વિક સૂત્રો છે એ તમારે આવતું હોય, પછી ઓર્ગેનિક કેમિસ્ટ્રી કાર્બનિક છે
એની અંદર છે એ તમારે એની જે રચના છે એમાં એનું દ્વિપરિમાણીય સ્વરૂપને એ બધું આવતું હોય. ફિઝિક્સમાં જુઓ તો ત્રિપરિમાણીય, થ્રી ડાયમેન્શનલ આવતું હોય. બાયોલોજી બધેથી આગળ કે તમે ત્રણ વાળું બતાવો, અમે ચાર વાળું બતાવીએ, બરાબર. તો આની અંદર છે એનાથી પણ જટિલ પ્રકારનું છે એ સમજાવવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ કે આવું ઊનના ગોળા જેવું, આમ એક ઊનનો દોરો હોય ને આમ ગોળ ગોળ વીંટી લીધો હોય એવું થઈ જાય, આખું આમ ગુચડા જેવું જટિલ થઈ ગયું. તો આની અંદર છે બાકીના જે બંધ છે એ પણ, સોરી, હાઇડ્રોજન નહીં આવે, અહીંયા આવશે ડાયસલ્ફાઇડ બંધ, ડાયસલ્ફાઇડ બંધ, બરાબર. એસ એસ બોન્ડ જેને કહીએ, આમ એસ એસ બોન્ડ કહીએ ને, ડાયસલ્ફાઇડ બંધ આવે. હવે આની અંદર ક્યાં બંધ આવશે, તો કે આના કરતાં આને વધારે ગૂંચવી નાખ્યું, વધારે અને ગૂંચવાયેલું જ રહી, એટલે આ એક શૃંખલા જ છે. જોજો તમે આ કઈ છે, આ એક જ શૃંખલા ગૂંચવાઈ ગઈ, એક જ શૃંખલાનું ત્રિપરિમાણીય સ્વરૂપ થઈ ગયું. આમાં એક શૃંખલાનું ત્રિપરિમાણીય સ્વરૂપ, એક શૃંખલા છે થ્રી ડાયમેન્શનલ બની ગઈ. તો આની અંદર વધારે બંધની જરૂર પડી. આમાં ક્યાં ક્યાં બંધ હશે, તો કે આની અંદર છે પેપ્ટાઇડ તો છે, ડાયસલ્ફાઇડ છે, આની અંદર હાઇડ્રોજન બંધ આવશે, આની અંદર આયનિક બંધ આવશે, અને આની અંદર વોન્ડરવાલ અથવા વાન્ડરવાલ જે બંધ તમારે આવતું હશે કેમિસ્ટ્રીમાં, આ બધું આવશે એમાં. ફરીથી બોલી જાઓ, પેપ્ટાઇડ, ડાયસલ્ફાઇડ, હાઇડ્રોજન, આયનિક અને વાન્ડરવાલ. સેમ આ જ બધાય બંધ ચતુર્થકમાં અહીં આવશે, એટલે ફરીથી નહીં લખું. તૃતીયક અને ચતુર્થકમાં બંધના પ્રકાર સરખા છે, આમાં ખાલી પેપ્ટાઇડ, આમાં પેપ્ટાઇડ ડાયસલ્ફાઇડ, ને આમાં પેપ્ટાઇડ ડાયસલ્ફાઇડ, હાઇડ્રોજન, આયનિક અને વાન્ડરવાલ, બરાબર. એક શૃંખલાનું ત્રિપરિમાણીય સ્વરૂપ. ચતુર્થકમાં શું છે, આવી એક શૃંખલા છે ત્રિપરિમાણીય સ્વરૂપવાળી, એવી એક કરતાં વધારે શૃંખલાઓ લેવામાં આવે, કોઈમાં બે શૃંખલા હોય, ચાર શૃંખલા હોય, આવી રીતે વધારે શૃંખલા લેવામાં આવે. હવે જુઓ, પ્રત્યેક શૃંખલા ત્રિપરિમાણી, આ એ ત્રિપરિમાણી, આ એ ત્રિપરિમાણી, અને આખે આખો પ્રોટીનનો અણુ છે એ પણ ત્રિપરિમાણી, બરાબર. તો આપણે આમાં લખશું કે ત્રિપરિમાણીય શૃંખલાથી બનતો પ્રોટીન અણુ પણ ત્રિપરિમાણીય, આને આપણે ચતુર્થક બંધારણ વાળું પ્રોટીન થોડું આ સાઈડ સેજ ઉપર થશે, કઈ વાંધો નહીં. ફરીથી બોલું છું, ચતુર્થક બંધારણ ઓકે એ શું છે, તો કે ત્રિપરિમાણીય શૃંખલા આવી હતી તૃતીયકની, એવી વધારે ત્રિપરિમાણીય શૃંખલાઓ ભેગી થઈ અને એને કારણે જે આખો પ્રોટીનનો અણુ બન્યો એ પણ ત્રિપરિમાણીય છે. તો આ છે એ સૌથી જટિલ સ્વરૂપ છે. આનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો એના એક્ઝામ્પલની અંદર હિમોગ્લોબિન, એ તમારે આવશે પાછું બારમામાં ભણવામાં, એટલે તમને એ કહી દઉં. ચતુર્થકમાં પણ આને જેવા જ બંધ, પેપ્ટાઇડ, ડાયસલ્ફાઇડ, હાઇડ્રોજન, આયનિક અને વાન્ડરવાલ બંધ. તૃતીયક ચતુર્થકમાં સરખા પ્રકારના બંધ. હવે જોઈએ ચતુર્થક છે એના એક્ઝામ્પલ, જે બધું બારમામાં તમારે ભણવામાં આવશે, એમાંના ત્રણે ત્રણ એક્ઝામ્પલ તમારે બારમામાં આવે છે. ચતુર્થકના એક્ઝામ્પલમાં જાણીતું છે હિમોગ્લોબિન. હિમોગ્લોબિનને HB વડે દર્શાવીએ છીએ. હિમોગ્લોબિન છે એમાં પણ આવી ચાર શૃંખલા છે, ચાર શૃંખલા, અને ચાર શૃંખલા પૈકીની બે છે એ આલ્ફા શૃંખલા અને બે છે એ બીટા શૃંખલા, બરાબર. આવું તમે ભણશો. અને હિમોગ્લોબિન છે એમાં વચ્ચે અહીંયા હિમ સમૂહ છે, આને શું કહેશું, હિમ સમૂહ, અને આ છે ને એ ગ્લોબિન પ્રોટીન, ગ્લોબિન પ્રોટીન. તો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ગ્લોબિન પ્રોટીનથી બનતો હિમોગ્લોબિન કેવા પ્રકારનું પ્રોટીન છે, તો
ચતુર્થક. બીજું એક્ઝામ્પલ જાણીતું છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન. આ પણ તમે બારમામાં ભણશો, ઇમ્યુનોગ્લોબ્યુલિન. અત્યારે લખી નાખજો, બારમામાં ભણશો. એને ટૂંકમાં આઈજી તરીકે ઓળખીએ છીએ, શરીરનું રક્ષણ કરનારું પ્રોટીન. આની અંદર પણ ચાર શૃંખલાઓ છે, ચાર પોલીપેપ્ટાઇડ. અહીંયા શૃંખલા મતલબ કેવી? પોલીપેપ્ટાઇડ. આની અંદર પણ ચાર પોલીપેપ્ટાઇડ. અને કઈ? તો કે એમાં 2H અથવા H2 એમ પણ કહી શકો, H2 અને L2. આ બે છે એ હેવી ચેઇન, હેવી ચેઇન, અને આ છે એ લાઇટ ચેઇન. એટલે કે ભારે શૃંખલા બે, બે હળવી શૃંખલા. જો આના ઉપરથી તમને એવો ક્યાંક MCQ આવે નીટમાં કે નીચે પૈકી ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલા કેમાં જોવા મળે, બરાબર, તો હિમોગ્લોબિન જલ્દી આપણને યાદ આવે, પણ આ છે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એ પણ ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલા ધરાવે. આ ઉપરાંત તમે ભણશો બાયોટેકમાં ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન છે એની અંદર પણ બે શૃંખલાઓ છે, એ અને બી શૃંખલાઓ, બરાબર. આ પણ શું છે? પોલીપેપ્ટાઇડ શૃંખલા. હવે આ બે પોલીપેપ્ટાઇડ શૃંખલા થોડુંક સાથે એક્સ્ટ્રા કહી દઉં, જે તમે બારમામાં ભણશો, જે બારમાવાળા જોતા હશે તો ભણી ગયા હશો, તમને યાદ રહી ગયું હશે કે આખો ઇન્સ્યુલિન છે 51 એમિનો એસિડ ધરાવે છે, બરાબર. હવે એમાં એકમાં 21 છે, એકમાં 30 છે. ઘણીવાર વિદ્યાર્થીને આમાં યાદ હોય તો એ પાછા કન્ફ્યુઝ થઈ જતા હોય. આપણે યાદ રાખશું એ 21 ક્યારે નહીં ભૂલાય. એ શૃંખલામાં કેટલા? તો કે એનો એ, 21નો એ, તો બાકી કેટલા વધે? 30. ઘણીવાર વિદ્યાર્થી છે ને 20 ને 31 ને એવું કરી નાખતા હોય, તો એ 51 તો થઈ જાય ભૂલથી. એવું ઘણીવાર આવું જોયેલું છે, એટલે તમારી ભૂલોમાંથી અમને ખ્યાલ આવે અને એ પછી બીજા વિદ્યાર્થીને કહીએ, નવા વિદ્યાર્થીને, તો એ ભૂલ ન કરે. એટલે એનો 21 યાદ રાખી લો, એક શૃંખલામાં 21 તો બીજામાં 30 તો તમને યાદ હોય, પણ ક્યારેય તમે 20 ને 31 નહીં કરો આ રીતે. તો આ બધા છે એ ચતુર્થક બંધારણ છે, એના એક્ઝામ્પલ છે. હવે થોડાક પ્રોટીન છે એના એક્ઝામ્પલ છે આપણે જોઈ લઈએ. તમે બારમું પૂરું કરશો ત્યાં સુધીમાં તો તમારે ભણવામાં આવી ગયા છે અસંખ્ય પ્રોટીન, કેટલી પ્રોટીન, અને તમને એની ખબરય હશે, તમે એના કાર્ય જાણતા હશો. પણ અત્યારે આપણે ફક્ત ટેક્સ્ટબુકમાં છે એટલા ઉદાહરણ છે એમાંથી જોઈએ. એમાંનું એક પહેલું તો ઉત્સેચકો છે, એ પ્રોટીનના બનેલા છે તમામ ઉત્સેચકો. ઉત્સેચકમાં એક લીધો છે પેપ્સિન. પેપ્સિન છે એ શું છે? તો કે ઉત્સેચક. અને આ ઉત્સેચક છે એ કેને માટેનો છે? તો કે પાચન માટેનો, પાચન માટેનો. અને આ છે એ તમે પાચનતંત્રમાં ભણશો કે ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે ઉત્પત્તિ સ્થાન છે એ સ્વાદુપિંડ. આપણી બુકમાં આપણી બુકની અંદર છે ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિનનો જન અને એ બધા, ટ્રિપ્સિન કાઇમોટ્રિપ્સિન. આમાં જો ટ્રિપ્સિન આપ્યું હોય તો એ સ્વાદુપિંડમાં ઉત્પન્ન થાય, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ જો પેપ્સિન આપ્યું હોય તો જઠરમાં ઉત્પન્ન થશે. આઈ થિંક કદાચ ટ્રિપ્સિન છે, કોઈ પણ ઉત્સેચક. આ તો હું એક્સ્ટ્રા લખાવું છું જે તમે પછી ભણશો. તો ઉત્સેચક તરીકે, પછી એક છે એની અંદર અંતઃસ્ત્રાવ તરીકે પણ કામ કરે છે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન છે એ શું કરે છે? તો કે અંતઃસ્ત્રાવ તરીકે. એ પણ જે શું, કોની સાથે સંકળાયેલ છે? શર્કરાના ચયાપચય અથવા ગ્લુકોઝના ચયાપચય સાથે સંકળાયેલું છે. અને એ છે એ પણ ઉત્પન્ન ક્યાં થાય છે? તો કે એ સ્વાદુપિંડમાં. હવે એ સિવાય એક કોલેજન, કોલેજન છે એ પણ પ્રોટીન છે. તમારે આગળ ભણવામાં આવશે એ કોલેજન તંતુઓ અને જે અસ્થિતિસ્થાપક તંતુઓ છે, બરાબર. તો આને આપણે અસ્થિતિસ્થાપક પ્રોટીન પણ કહી શકીએ. અને ક્યાં હોય? તો કે
સંયોજક પેશીમાં હોય. અને સંયોજક પેશી છે એ કોષ બાહ્ય ભાગ, તમે એ આગળ ભણશો. એટલે ટેક્સ્ટબુકમાં જે આપેલું છે ને કે આ કોષો હોય તો એની બહારનો જે ભાગ હોય એમાં એ આવેલું હશે. આ તમે ભણશો ને એમાં એ તમારે આવી રીતે આવશે બધે. તો કોષ બાહ્ય ભાગમાં આખા શરીરની અંદર જ્યાં પણ સંયોજક પેશી હોય ત્યાં એ હોય. બહુ જાણીતું કહું તો આપણી ત્વચાની નીચે તરફના ભાગમાં સંયોજક પેશી જે હોય નીચર્મના વિસ્તારમાં, એમાં પણ કોલેજન હોય છે. અને કોલેજનને કારણે આપણી ત્વચા છે એ એકદમ આમ ખેંચાયેલી રહી, આમ બરાબર રહી. પણ જેમ ઉંમર થતી જાય એમ કોલેજન ઘટતું જાય અને એને કારણે ત્વચા છે લૂઝ થઈ જાય, ઢીલી થઈ જાય. અને વૃદ્ધ વ્યક્તિમાં બહુ કોલેજન ઘટી ગયું એટલે સાવ એની ત્વચા છે બહુ ઢીલી થઈ જાય. આપણે યાદ રાખવાનું કોલેજન કોલેજિયનને વધારે હોય એટલે એની ત્વચા સૌથી સારામાં સારી, મતલબ કે યંગ છે એ લુક આપતી હોય, બરાબર. તો આ સિવાય બાકીના જે છે એમાં એક કાર્ય છે રિસેપ્ટર પ્રોટીન તરીકેનું. રિસેપ્ટર પ્રોટીન, રિસેપ્ટર છે પ્રોટીન, એ રિસેપ્ટર તરીકે વર્તે છે. અને એની અંદર રિસેપ્ટર એટલે શું, તો કે એ પણ તમે પાછું ભણશો બારમાં. આમ તો આપણે કોષમાંય ભણી ગયા હતા કે કોષ છે એની સપાટી ઉપર ચોક્કસ આવા રિસેપ્ટર હોય કે જે કોષી ઓળખ માટે જવાબદાર છે. તમે બારમાં ઇમ્યુનિટીમાંય ભણશો કે દરેક કોષને આવા ચોક્કસ આવા પ્રોટીન હોય છે, બરાબર. અને એ રિસેપ્ટર પ્રોટીન તરીકે ઓળખાતા હોય અને એ આની સાથે સંકળાય કોઈ પણ એને ઓળખી શકે, યોગ્ય હોય તો જ એને જોડાણ કરાવે, બરાબર. તો આવા જે સ્થાન છે એ જુદી જુદી સંવેદનાઓ સાથે સંકળાયેલા છે. સંવેદાંગોમાં જોવા મળે અને જુદી જુદી સંવેદના, સ્પર્શની, ગંધની, આ તમે ચેતાતંત્ર ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે જુદા જુદા જે કંઈ રિસેપ્ટર અણુઓ છે એ રિસેપ્ટર અણુઓ પણ સેના બનેલા હોય, પ્રોટીનના, કે જે જુદી જુદી સંવેદનાઓ છે એ અનુભવવા સાથે સંકળાયેલા છે. એ તો બહુ એનો નાનો ટૂંકમાં આઈડિયા કહી શકાય. પણ રિસેપ્ટર કોઈ પણ કોષ ઉપર હોય અને એ છે એ કોષી ઓળખ માટે છે, એ કોઈ પણને ઓળખી શકે છે એની સાથે જોડવા માટે. લાસ્ટ છે એ જોઈએ આપણે, એમાં GLUT4, GLUT4 આ છે ને GLUT4 આપણે એને વાંચીએ. આ નીટમાં પૂછાઈ ગયેલો છે એકવાર. અને આ આ શું છે તો આપણે ક્યાંય 11-12 બે ધોરણમાં ક્યાંય ભણવામાં નહીં આવે, ખાલી એનો આમાં ઉલ્લેખ છે પણ આપણે સમજી લઈએ કે આ શું છે. તો GLUT4 છે એ ગ્લુકોઝના વહન સાથે સંકળાય છે. કઈ રીતે એ સમજાવીને આપણે પૂરું કરીએ. તમે ભણશો કે આપણે જે ખાધું હોય કાર્બોદિત, રોટલી, ભાત, બટેટા, જે કંઈ ખાધું હોય, કાર્બોદિત મતલબ કે સ્ટાર્ચયુક્ત ખોરાક ખાધો હોય, એ પચે એટલે સ્ટાર્ચ છે એ પોલીસેકેરાઇડ જે આગળ ભણશું આપણે એનો મોનોમર છે એ બનશે, બરાબર. અને એ મોનોમર છે મોનોસેકેરાઇડ, એમાંની એક મોનોસેકેરાઇડ ગ્લુકોઝ છે. ગ્લુકોઝ આપણા બ્લડમાં આવે, આપણે જમીએ પછી ગ્લુકોઝ આવતું જ જાય, પાચન થતું જાય એમ ગ્લુકોઝ બનતું જ જાય. પણ આપણા બ્લડની અંદર અમુક પ્રમાણથી વધારે ગ્લુકોઝ રહી શકે નહીં, અને રહે તો શું થાય, નુકસાન થાય. એટલે એના માટે નુકસાન ન થાય એટલા માટે આપણું જે સ્વાદુપિંડ તમે ભણશો, હમણાં જ આપણે જોયું હતું, એની અંદર ઇન્સ્યુલિન છે નામનો ઉત્સેચક બને છે, એ પ્રોટીનનો હોય, બરાબર. હવે ઇન્સ્યુલિન બને ને એટલે ઇન્સ્યુલિન તરત શું થશે, બ્લડમાં આવશે. આપણે એને કલર બતાવી દઈએ જુદો, આ બ્લડમાં આવ્યું. અને બ્લડમાં આવવાને કારણે હવે આ ગ્લુકોઝ છે ને એ કોષમાં જઈ શકશે, મતલબ ત્યાં જઈ જાય અને એ પછી જોડાઈ જોડાઈને ગ્લાયકોજન બનાવે, એ બધું તમે ભણશો. પણ ગ્લુકોઝ એમનેમ કોષમાં નથી જઈ શકતું. ધારો કે આ કોષ છે તો ગ્લુકોઝ છે એ એમનેમ નથી જઈ શકતું, એને જવા માટેનો કોઈ રસ્તો નથી. અહીંયા આપણે રાખીએ કે આ કોષ છે, પણ ઇન્સ્યુલિન છે ને એ પહેલાં જશે, આની અંદર જશે. તો દરેક કોષ ઉપર શું જોડાયેલું હોય, રિસેપ્ટર. ઇન્સ્યુલિન છે એનો અણુ આપણે રેડ બતાવી દઈએ, આ ઇન્સ્યુલિન છે. ઇન્સ્યુલિન અહીંયા જશે
અહીંયા જશે ને જેવું ઇન્સ્યુલિન, એવું આની અંદર રસ્તા તૈયાર થઈ જશે, આની અંદર આવા રસ્તા તૈયાર થઈ જશે. અને આ રસ્તો શેના માટેનો છે? આ ગ્લુકોઝને અંદર જવા માટેનો રસ્તો પહેલાં નહોતો, પણ પહેલાં કોણ જઈને રસ્તો કરી આવ્યું? તો કે ઇન્સ્યુલિન પહેલાં ગયું, એની ઓળખ થઈ કે ઇન્સ્યુલિન જ છે, બરાબર ચેક થયું, અને પછી એની અસર થઈ, એના કારણે કોષે આવા ચોક્કસ પ્રોટીન છે એ બનાવ્યા અને ગોઠવી દીધા કોષરસપટલમાં, રસ્તા તૈયાર કરી દીધા ગ્લુકોઝ માટેના. આ ગ્લુકોઝને કોષમાં જવા માટેનો રસ્તો એટલે એને આપણે GLUT4 તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ એકવાર નીટમાં પૂછાણું હતું, પણ આપણને ખબર હોવી જોઈએ કે આ શું છે. તો ટૂંકમાં કહીએ તો બ્લડમાંથી કોષમાં ગ્લુકોઝને પ્રવેશવામાં જે પ્રોટીન મદદ કરે છે અને એનું નિર્માણ ઇન્સ્યુલિનને કારણે થતું હોય એ GLUT4 છે. કદાચ કોઈ પોઈન્ટ રહી ગયો હોય તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ લઈશું. અહીંયા સુધી રાખીએ.